રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કોંગ્રેસ સમિતિ તેમજ સમસ્ત દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દલિત સમાજ ઉપર થતા અત્યાચારોને સખતમાં સખત શબ્દોમાં વખોડી આરોપીઓને કડકમાં કડક સજા મળે એવી માંગ કરવામાં આવી. રાજકોટ જિલ્લાના જેતપુર સમસ્ત દલિત સમાજ તેમજ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તર પ્રદેશના રાજ્યમાં હાથરસ મુકામે 19 વર્ષની દલિત યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના ઘટી છે, જેમાં મનીષા નામની છોકરી પર સામૂહિક બળાત્કાર કરીને છોકરીની જીભ કાપી નાખી તેમજ અસહ્ય અત્યાચાર આચર્યા હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે. તેમજ પ્રશાસન દ્વારા 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જે આરોપીને મૃત્યુ જેવી આકરામાં આકરી સજા કરી દલિત પરિવારને ન્યાય મળે તેવી નમ્ર અરજ છે. તેમજ આદર્શ બાદ બલરામપુર પણ દલિત યુવતી પર બળાત્કારની ઘટના બનેલ છે. યુપીમાં રામપુરમાં 22 વર્ષીય યુવતીનું અપહરણ કરીને સામાન્ય ઇન્જેક્શન આપી ગુજરાતી બળાત્કાર ગુજારી તોડી નાખેલા છે. તેમજ દલિત સગીરા પર બળાત્કાર કરી કૃહત્યા કરેલી છે. ગુજરાતમાં પણ આવા અવારનવાર બનાવ બનતા રહે છે. કચ્છમાં રાપર હાલ એક દલિત એડવોકેટ શ્રી દેવજીભાઈ સારા જાહેર હત્યા કરવામાં આવેલ છે, જે આરોપીને તાત્કાલિક મૃત્યુદંડની સજા કરવામાં આવે એવી અમારા દલિત સમાજને નમ્ર અરજ છે. ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો તથા અમારા સમાજના કાર્યકર્તા તથા દરેક નાના સમાજથી લઈને સુવર્ણ સમાજ આવો બનાવો આવા બનાવોના શબ્દોમાં વખોડી કાઢે છે. હર્ષલ ખંધેડિયા, ZSTV, રાજકોટ. જો ખાસ કરીને મારો એક સંદેશ છે, આજરોજ દલિત સમાજના આગેવાનો સાથે સાથે કોંગ્રેસના આગેવાનો અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટના આગેવાનો અમે બધા એકત્રિત થઈને આ વિરોધ નોંધાવ્યો છે. કોરોનાના કપરા કાળની અંદર સંજોગો બહુ વિપરીત છે, આવકના સાધનો ઓછા છે, તકલીફનો પાર નથી. એવા સમય પડતા પણ પાટું કહી શકાય એવી રીતે નિર્ભયા કાંડના 8 વર્ષ બાદ વળી પાછી એક નિર્ભયા કાંડ જુદો બન્યો છે અને એ કાંડના બાબતો માટે આપણે ખૂબ મહેનત કરી, ખૂબ તકલીફો થઈ, ફાંસી પે ચડાવ દો, દેશ કો બચા દો, બળાત્કારી કો ખતમ કરો, બધા નારા સાંભળ્યા, કેન્ડલ લાઇટો નીકળી, બધું થયું. આપણને થયું કે હવે આ ઘટના નહીં બને, પરંતુ ત્યાર પછી આઝમગઢની અંદર બની, બલરામપુરમાં બની, ગુજરાતમાં પણ બની અને એમ કહેવાય છે કે 2019-20 દરમિયાન 40,05,861 જેટલી આવી બધી ઘટનાઓ બની છે. નિયમિત 87 જેટલા લોકો ઉપર, બાળકો ઉપર, નાની બાળકી, વૃદ્ધા કે યુવાન દીકરીઓ કે પછી નાબાલિક બાળકીઓ ઉપર અત્યાચાર થાય છે, દુષ્કર્મ થાય છે, મારી નાખવામાં આવે છે. ત્યારે હું એક જ કહું છું કે તમે બધા હવે આઝાદ થઈ ગયા છો, ગુલામ નથી. શા માટે તમારે આ બધું સહન કરવું પડે? હાથરસની અંદર વધુ તકલીફ તો એ થઈ કે બિચારીએ પોતે મરતા વખતે કબૂલ્યું કે મારા પર બળાત્કાર થયા છે અને પહેલાં હું છટકીને ભાગી હતી, હવે ન ભાગી શકી. પછી એની જીભ કાઢી, એને કરોડ જીભ પર ખૂબ ડેમેજ કર્યું અને એ બિચારીને અધમુઈ કરી નાખીને પછી જ્યારે મરી ગઈ ત્યારે પત્રકારોને જવા ના દીધા, એબીપી ન્યૂઝવાળાને જવા ના દીધા, બીજા આગેવાનોને જવા ના દીધા, કોઈને જવા ના દીધા અને છેવટે તમે જુઓ તો આખું ને આખું જે તંત્ર છે એટલું બધું ખરાબ બની ગયું કે મને શરમ આવે છે કે એ બાળકીનું મોઢું પણ જોવા ના દીધું મા બાપને અને જંગલમાં જઈને એને બાળી આવ્યા, એટલે કે કોઈ વિધિ વગર બાળી આવ્યા. શા માટે? કારણ કે બધું નાશ કરવા માંગતા હતા. કોઈ પણ હિન્દુસ્તાનના લોકો જોઈ ન શકે એવી રીતે એને નાશ કરવા માંગતા હતા. પુરાવો માટે આ બધું કરવું પડે છે અને અમે ઈચ્છીએ છીએ કે આવી રીતે ન થવું જોઈએ અને આખા ગુજરાતની અંદર પણ ન થવું જોઈએ, આખા દેશની ગરિમા, દેશનું સન્માન આમાં જોખમાયું છે. વિશ્વમાં આપણો વિકાસ દર ઓછો થયો એ તો શરમજનક ઘટના કહેવાય, પરંતુ આપણું ગૌરવ મહિલાનું હણાયું તો કયા મોઢે તમે